नमस्कार विद्यार्थी मित्रों, हेलो गुरुजी, यूट्यूब चैनल में आपनु स्वागत है। धोरण 7 विषय गणित में आज चैप्टर नंबर 9 भाग 3 दशांश संख्याओं सरवाळो अने बादबाकीनी वात करवानी छे। तो मित्रों, जो आप आ चैनल पर सौ प्रथम हो तो सब्सक्राइब करजो अने साथे साथे आगळना चैप्टरना वीडियोनी लिंक नीचे बॉक्स में आपेली छे ते जोशो अने तेना द्वारा तमे ज्ञान सेतु ब्रिज कोर्सना चोपड़ीना दाखला समझीने लखी शकशो। अहीं आपणे भाग 2 मां जे सरवाळा करेला हता तेनी वात करेली छे। आजे आपणे तेज सरवाळाना जे दाखला छे तेनी रकमवाळा दाखलानी वात करवानी छे मित्रों। तो चालो मित्रों, आजे आपणे आपणो वीडियो चालू करिए। तो सौ प्रथम आपणने रकम वाँचता आवडवी जोईए। કોઈપણ રકમના દાખલા હંમેશા રકમ વાંચીને સમજીને જ કરી શકાય છે। આપણી પાસે રકમ છે, સંગીતાએ 6 કિલોગ્રામ 400 ગ્રામ ઘઉં ખરીદ્યા, 2 કિલોગ્રામ અને 900 ગ્રામ ચોખા અને 5 કિલોગ્રામ 300 ગ્રામ ખાંડ ખરીદેલી છે। હું અહીં લખું છું તો ઘઉં કેટલા છે મિત્રો? ઘઉં છે 6 કિલોગ્રામ 400, બરાબર 6.400 કેજી। ચલો પછી 2.900 કેજી, કેજી એટલે કિલોગ્રામ। પોઈન્ટ કેવી રીતે લખવાનું તે આગળના વિડીયોમાં સમજાવેલું છે, જો તમને ન સમજ પડે તો તમે તે વિડીયો જોઈ શકો। 300 કેજી, હવે આનું શું કરવાનું છે મિત્રો? કુલ છે, કુલ વજન એટલે બધાનો આપણે સરવાળો કરવાનો છે। તો 0, 0, 9, 10, 11, 12, 13, 14, 15, 16 વધી પડી 1, 6, 7, 8, 9, 9 ને 5, 14। તેથી તમારો જવાબ આવે છે કેટલા આવશે? 14 કિલોગ્રામ 600 ગ્રામ। શું લખાય? 14 કેજી 600 ગ્રામ। ચલો હવે હેમંતની વાત કરીએ, દાખલા નંબર 3ની વાત કરીએ। હેમંત તેના ઘરેથી, બરાબર છે, તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે 18 કિલોમીટર 256 મીટર બસ દ્વારા પસાર કરે છે। ચલો તો ત્રીજો દાખલો આપણે અહીં કરીએ છીએ, ત્રીજા દાખલાની વાત કરવાની છે। તો ત્રીજો દાખલો જુઓ, બરાબર ઘરેથી શાળા સુધી પહોંચવા માટે બસ દ્વારા કેટલું કિલોમીટર કાપે? 18.256 કિલોમીટર। ચાલો પછી સાયકલ દ્વારા કેટલું અંતર કાપે છે મિત્રો? સાયકલ દ્વારા 2.320 કિલોમીટર અને, બરાબર છે, હા સોરી, સાયકલની આ ચાલતા કાપે છે, આ કેવી રીતે કાપે છે મિત્રો? ચાલતા કાપે છે। તો આપણે ચાલતા લખીએ, સાયકલ દ્વારા 6.230 કિલોમીટર અંતર કાપે છે। કેટલું કાપે? 6.230 કિલોમીટર અને ચાલતા કેટલું અંતર કાપે છે જુઓ? 2.320 કિલોમીટર। આનો ટોટલ શું કરવાનો મિત્રો? સરવાળો કરવાનો। અહીં 6 આવે, 5 ને 3 8, 9 10, વધી પડી 1 આવે, 2 ને 2 4 5, 5 ને 3 8 આવે, પોઈન્ટના પોઈન્ટ, 8 ને 6 14, 8 ને 6 14 17, 18 વધી પડી 1 અને 2, તો તમારો જવાબ 28.806 કિલોમીટર અંતર કાપે। તો કુલ અંતર ઘરેથી કેટલું દૂર હશે? તો ઘરેથી 28 કિલોમીટર અને 806 મીટર દૂર હશે। ચાલો મિત્રો આગળની વાત કરીએ, હવે ચોથા દાખલાની વાત કરીએ છીએ। ચોથો દાખલો શું છે આપણી પાસે? ચોથો દાખલો છે કે સલીમ 3 મીટર 80 સેન્ટીમીટર કાપડ શર્ટ માટે કેટલા મીટર લે છે?
3 મીટર 80 સેન્ટીમીટર એટલે અહીંયા આને મીટરમાં જ લખાય. ત્યારબાદ પેન્ટ માટે, ચલો પેન્ટ માટે કેટલું કાપડ લે છે, 2 મીટર 25 સેન્ટીમીટર એટલે 2.25 મીટર. તો કેટલું કાપડ ખરીદ્યું, તો હવે શું કરવાનો બાળ મિત્ર, સરવાળો કરવાનો. 5 10 વધી પડી 1, 3 ને 1 4 5 6 મિત્રો, તો જવાબ કેટલો આવ્યો, 6.05 મીટર. બીજી રીતે લખવું હોય તો 6 મીટર અને બરાબર છે 5 સેન્ટીમીટર. હા મિત્રો, તમે ધોરણ 8માં 7માં છો, પરંતુ ધોરણ 8માં NMMSની એક્ઝામ આવે છે. આ NMMSની એક્ઝામમાં 12,000 રૂપિયા આપણને શિષ્યવૃત્તિ મળે છે, અને આ શિષ્યવૃત્તિ તમને NMMSની એક્ઝામમાં મેરિટમાં આવો ત્યારે ધોરણ 12 સુધી મળે. કયા ધોરણ સુધી? 12 સુધી. તમે 7માં ધોરણમાં છો, પરંતુ તમે આની તૈયારી અત્યારથી જ કરી શકો. કેમ? કારણ કે તેમાં 7માનું ગણિત, વિજ્ઞાન અને સમાજ આવે છે, અને સાથે સાથે થોડુંક અન્ય શ્રેણી અને તેવું બધું આવે. તો NMMSની તૈયારી માટે વિડીયો તમને આ ચેનલ પર મળી રહેશે. તેથી અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેજો. મિત્રો, 5મો દાખલો તમારે જાતે કરી મને તેનો જવાબ આપવાનો છે. આગળની વાત કરીએ દશાંશની બાદબાકી. દશાંશની બાદબાકી એટલે જુઓ મિત્રો, બહુ સહેલું હોય છે. 2.5માંથી 1.64, તો 2.5 પોઈન્ટ પાછી પોઈન્ટ મૂકી દેવા, બીજું કંઈ નથી કરવાનું. આપણે રેગ્યુલર જે બાદબાકી કરીએ ને તેવી જ રીતે કરવાની છે. વિશેષ માહિતી માટે આપણે અહીં દાખલો કરીએ છીએ. પ્રથમ દાખલો બાદબાકી કરવાનો છે. જુઓ 18.05 9.80, તો આ દાખલો અહીં કરું છું. પહેલો દાખલો 18.05 માઇનસ કઈ રકમ છે મિત્રો, 9.80. 9.80 બાદબાકીમાં 18.05 અને 9.80, પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાના. જ્યારે તમે પોઈન્ટની નીચે પોઈન્ટ કરશો ત્યારે જ તમારો દાખલો સાચો પડે છે. તો 5ના 5, 10માંથી 8 ન જાય, વધી લઈએ તો 7, તો અહીં કેટલા આવે, 10. 10માંથી 8 જાય તો 2, તેથી અહીં 0, તો 17. 17માંથી 9 જાય તો 8, તો તમારો જવાબ કેટલો આવે બાળ મિત્રો, 8.25 આવશે. બીજા દાખલાની રકમ જોઈએ, તો બીજો દાખલો જુઓ 23.55 માઇનસ 17.65, તો 23.55 માઇનસ 17.65. 5માંથી 5 જાય 0, 5માંથી 6 ન જાય તો વધી લઈએ 2, તો અહીં આવશે 15. 15માંથી 6 જાય તો 9, પોઈન્ટના પોઈન્ટ. 2માંથી 7 ન જાય તો 1, અહીં થાય 12. 12માંથી 7 જાય તો 5 અને 0, તો આપણો જવાબ આવશે કેટલો આવે મિત્રો, આપણો જવાબ આવે 5.90. ત્યારબાદની વાત કરું, ચલો તો એના પછીનો દાખલો જોઈએ મિત્રો. એના પછીના દાખલાની રકમ છે, ત્રીજા દાખલાની રકમ આપણી સમક્ષ છે કે 7.235 માઇનસ 1.89. ચલો ત્રીજો દાખલો અહીં લખીએ છીએ આપણે. ત્રીજો દાખલો શું છે મિત્રો, રકમ 7.235 માઇનસ 1.189. બાદબાકી કરીએ, 5માંથી 9 ન જાય તેથી વધી લઈએ તો 2, તો અહીં કેટલા આવે, 15. 15માંથી 9 જાય તો 6, 2માંથી 8 ન જાય 1, તો અહીંયા 12. 12માંથી 8 જાય તો 4, 0. 7માંથી 1 જાય તો 6, તો તમારો જવાબ 6.046. ચોથો દાખલો 34.32 અને 23.78. ચલો માઇનસ કરીએ, તો 2માંથી 8 ન જાય, અહીં 2, તો 12. 12માંથી 8 જાય તો 4, અહીં 3. 12માંથી 7 જાય તો 5,
ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો અને ત્રણ માંથી બે જાય તો એક, તેથી કેટલો જવાબ આવે? 10.54. પાંચમા દાખલો તમારે જાતે કરવાનો છે. ચાલો હવે બીજા દાખલાની રકમ વાંચીએ. તો રકમ છે, પ્રકાશ 12 કિલોગ્રામની શાકભાજી ખરીદે છે, તેમાંથી 4 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા અને 2 કિલોગ્રામ 800 ગ્રામ ટામેટા અને બાકીની ડુંગળી ખરીદે છે. તો ખરીદેલી ડુંગળીનું વજન શોધો. ટોટલ કેટલા છે? કુલ આપણી પાસે છે 12 કિલોગ્રામ. ચાલો ત્યારબાદ ચાલો બટાકા કેટલા છે ભાઈ? બટાકા છે 4.500 કેજી, બરાબર, ઇંગ્લિશમાં લખું છું. પછી ટામેટા કેટલા છે? ટામેટા છે 2.800 કેજી. ચાલો આનો આપણે માઇનસ, પહેલાં પ્લસ કરવું પડે, કારણ કે આ બંને લે છે. 0 0, 8 ને 5 13, વધી પડીએ 0.5, 4 5 6 અને 7, 7 કિલોગ્રામ 300 ગ્રામ બંને વસ્તુ લે, પરંતુ ડુંગળી પણ ખરીદે છે. તો ટોટલ કુલ હતું, એમાંથી આ બાદ કરવાનું, તો ટોટલ કેટલું હતું? 12.00, 7.2 વસ્તુનું વજન. બાદબાકી કરું છું, 0 0, ચલો અહીં કેટલા આવશે? 10, તો અહીં 1, 10માંથી 3 જાય તો 7 પોઈન્ટ, અહીં કેટલા આવે? 11, 11માંથી 7 જાય તો કેટલા આવે? 4. તેથી ખરીદેલી ડુંગળીનું વજન કેટલું થાય? 4 કિલોગ્રામ 700 ગ્રામ, કેજી એટલે કિલોગ્રામ. ચલો એના પછી ત્રીજો દાખલો જોઈએ. સવિતા દરરોજ 18 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. 18 કિલોમીટર અને 800 મીટર મુસાફરી બસ દ્વારા કરે, આટલી બસ દ્વારા કરે, બાકીની રિક્ષા દ્વારા કરે છે. તો આનામાંથી આ બાદ કરવું પડે. ત્રીજા દાખલો જોઈએ. તો ત્રીજા દાખલાની રકમ જુઓ. બસ દ્વારા કેટલી કરે છે મિત્રો? 18 કિલોમીટર. 0.50 લખવાનું, આ ભૂલવાનું નહીં. ત્યારબાદ જુઓ, ત્યારબાદ ચાલો 11 પોઈન્ટ. હવે કુલ કરે છે, આ કેવું કરે છે? કુલ અંતર છે એનું. ચલો બસ દ્વારા કેટલું અંતર કાપે છે? તો બસ દ્વારા અંતર કાપે છે 11.800. તો હવે તે રિક્ષા દ્વારા જે બાદબાકી કરીએ તે રિક્ષા દ્વારા આવે. 0 5 8 છે તો અહીં 10, 10માંથી 8 જાય તો 2, ઉપર કેટલા આવે? 7, 7માંથી 1 જાય તો 6. તેથી રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે? 6 કિલોમીટર અને 250 મીટર અંતર તે રિક્ષા દ્વારા કાપે છે. ચોથા દાખલાની રકમ જોઈએ. ચોથો દાખલો આપણી સમક્ષ છે. યોગી પાસે 21 મીટર 50 સેન્ટીમીટર લાંબુ કાપડ છે. તો કુલ કાપડ કેટલું છે જુઓ? 21.50 મીટર. ચાલો ત્યારબાદ હવે જુઓ, તેને પડદા બનાવવા માટે 5 મીટર ને 80 સેન્ટીમીટર જોઈએ. પડદા માટે કેટલું જોઈએ છે? 5 મીટર 80 સેન્ટીમીટર. એટલે પોઈન્ટ લખીએ તો મીટરમાં બાદબાકી કરવાની. 0 ના 0, ચલો અહીં કેટલા આવે? તો અહીં 15 આવે. અહીં કેટલા આવે? 0. 15માંથી 8 જાય તો 7. 0માંથી 5 નહીં 1, બરાબર, તેથી અહીં 1, તો 10માંથી 5 જાય તો 5 અને 1, તેથી મીટર. તો પડદા કાપે તો કેટલું કાપડ બાકી રહે? 15 મીટર 70 સેન્ટીમીટર બાકી રહે છે. આવી રીતે પાંચમો દાખલો જાતે કરી તમારે સરળતાથી ગણિત ભણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળના ચેપ્ટર આપણે 9 જોવાનું છે. ત્યાં સુધીના અત્યાર સુધીના જે ચેપ્ટર છે તે તમે વિડીયો જુઓ અને સાથે સાથે તેને જરૂર ને જરૂર સમજીને તેના દાખલા લખો. થેન્ક યુ વેરી મચ.